વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ રાત્રિ બજારમાં અનેક અસુવિધાઓ સાથે બેદરકારી પણ જોવા મળી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. રાત્રિ બજારની પરમાર કમલેશભાઈ સામાજિક કાર્યકર દ્વારા આરટી અધિનિયમ પ્રમાણે માહિતી માંગવામાં આવી હતી. જવાબ મુજબ કેટલીક બાબતો ધ્યાને આવી છે. સાથે જાત તપાસ કરતાં જોવા મળ્યું અને જાણવા મળ્યું કે રાત્રિ બજારમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા. દુકાનદારો દ્વારા સિક્યુરિટી ગાર્ડ રાખવાના હોય છે, પરંતુ એક પણ સિક્યુરિટી ગાર્ડ નથી. દુકાનદારો દ્વારા દુકાનો આગળ સ્ટોલ લગાવી ભાડે આપી રહ્યા છે. દુકાનદારો દ્વારા મોટી દુકાનોને 8 ટેબલ અને નાની દુકાનને 6 ટેબલ માટે પરમિશન આપવામાં આવે છે, પરંતુ કેટલાક દુકાનદારો 30-35 ખુરશી ટેબલ આડેધડ લગાવવામાં આવે છે. રાત્રિ બજારના દુકાનદારો પાસે ફાયર NOC નથી. રાત્રિ બજારમાં દુકાનદારો દ્વારા શૌચાલયની સ્વચ્છતા રાખવામાં આવતી નથી. શૌચાલય તેમજ બહારની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી હતી. સાથે જે તે સમયે દુકાનદારોને કોર્પોરેશન દ્વારા ભાડે આપવામાં આવી હતી ત્યારે અનેક નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું, પરંતુ હાલમાં નાગરિકોની સેફટી, સલામતી અને સુરક્ષા માટે આ રાત્રિ બજારના દુકાનદારો મનમાની કરી રહ્યા છે. આ રાત્રિ બજારમાં જો કોઈ પણ બનાવ બનશે, જેમ કે આગના બનાવ, અફડાતફડી, ગુનાહિત કાર્ય અથવા અન્ય કોઈ પણ બનાવ બનશે તો જવાબદાર કોણ? આપશ્રીને વિનંતી છે કે જ્યારે પ્રાઇવેટ બિલ્ડિંગ, હોસ્પિટલ, હોટલો તેમજ અન્ય જગ્યાએ બેદરકારી અને અસુવિધા હોય ત્યારે તેની પ્રોપર્ટીને સીલ કરવામાં આવે છે. હાલમાં કોર્પોરેશન દ્વારા બનાવેલ રાત્રિ બજારમાં કેટલીક બેદરકારી જોવા મળી છે તો તાત્કાલિક સીલ કરવામાં આવે અને તમામ સુવિધાથી સજ્જ કરવામાં આવે તેવી અમારી માંગ છે. જો 15 દિવસમાં જે તે જવાબ નહીં આપવામાં આવે અને સુરક્ષા, સલામતી અને સુવિધાની સજ્જ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહેશે, તેમ સામાજિક કાર્યકર કમલેશભાઈએ જણાવ્યું હતું. રાત્રિ બજાર મેં કેમેરા નહીં હૈ, લાઇટ નહીં હૈ, વર્ષો સે ઓર પાણી નહીં હૈ. ઇધર કિતને સીસીટીવી કેમેરે? સીસીટીવી કેમેરે 9 હૈ ટોટલ, લેકિન 9 મેં એક ભી ચાલુ નહીં હૈ. તો કોર્પોરેશન મેં તો એસા બોલતે કે સીસીટીવી કેમેરે જો ચાલુ હૈ, એક ભી ચાલુ નહીં હૈ, લાઇટ નહીં હૈ તો કહાં સે ચાલુ હોગા? તો આપકો કોઈ ધાક ધમકી સે એસા દબાણ હો કે તો આપકો બોલતે નહીં ને કુછ? એ તો બોલતે, તમ બોલતે લાઇટ નહીં હૈ તો કહાં સે કેમેરે ચાલુ હોગે? આપ સેચા સે બોલ રહે હો કે? આપ સેચા સે બોલ રહે હો? યે ઇધર સીસીટીવી કિતને 5 કેમેરે હૈ, ચાલુ હૈ ક્યા? 5 નહીં, ટોટલ 9 હૈ, લેકિન એક ભી ચાલુ નહીં હૈ. इधर संडास बाथरूम की सुविधा? ये तो वर्षों से, जब से लॉकडाउन लगा तब से पानी नहीं आता बाथरूम में. लाइट है अंदर? नहीं है लाइट. तो इधर कुछ तकलीफ होती है? दूसरा कुछ मगज मारी है ना पब्लिक को? संडास बाथरूम कहाँ जाएंगे लाइट नहीं होगा तो, पानी नहीं होगा तो? बाहर की पब्लिक होगी तो कहाँ जाएगी? अंदर के वाले की तकलीफ होती है. क्या नाम आपका? मुकेश यादव. कौन सी सिक्योरिटी है? CO. आपको पगार रेगुलेटर मिल जाता? तो रेगुलर मिलता. જી કમલેશભાઈ, શું માંગને લઈને આજે પાલિકાની કચેરી, મેયર કચેરી આવ્યા છો? વડોદરા શહેરમાં આવેલ રાત્રિ બજાર, જે કારેલીબાગનું રાત્રિ બજાર છે, ધમધમતું રાત્રિ બજાર છે, ત્યાં ગાડી સુરક્ષા, સલામતી અને સેફટી આ ત્રણેય વસ્તુ નથી. કહેવાનો મતલબ એ જ છે કે રાત્રિ બજાર, જે કારેલીબાગનું રાત્રિ બજાર છે, એને રામ ભરોસે છોડવામાં આવ્યું છે. ત્યાં ગાડી અમે જાત તપાસ કરતા અમને જોવા મળ્યું સીસીટીવી કેમેરા નથી, સ્ટ્રીટ લાઇટો નથી. સાથે સાથે ત્યાં ગાડી શૌચાલયની પણ તમે વ્યવસ્થા જોશો કે શૌચાલય એટલું દુર્ગંધ મારી રહ્યું છે કે જેની કોઈ લિમિટ નથી. જ્યારે નાગરિકોની સુખાકારી માટે જ્યારે આ રાત્રિ બજાર બનાવ્યું હોય તો રાત્રિ બજારની અંદર કંઈક ને કંઈક રીતે મેન્ટેનન્સ કરવું જોઈએ. પરંતુ રાત્રિ બજાર ખાલી ઓનલી ભાડા પટ્ટે જે ચલાવનારો હોય છે, સાથે દુકાનદારોને જે પણ કંઈક નિયમો પાલન કરવાનો હોય છે, આ એક કંઈ નિયમો પાલન નથી કરતા. અમે RTI અધિનિયમ 2005 મુજબ જે માહિતી માંગી હતી, માહિતી અનુસંધાન અમને જાણવા મળ્યું કે ફાયર સેફટીને NOC નથી, સાથે સાથે સીસીટીવી કેમેરા નથી. જ્યારે આમ નાગરિકની જ્યારે પોતાની પ્રોપર્ટી હોય છે ત્યારે જો ફાયર સેફટીની NOC ન લે તો તેને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવે છે. પરંતુ રાત્રિ બજાર કોર્પોરેશનમાં આવેલું છે અને કોર્પોરેશન સંચાલિત છે, એટલે કહી શકાય કે દીવા તળે અંધારું છે. છતાં પણ જ્યારે આમ નાગરિકોને દંડની જોગવાઈ કરવામાં આવે છે, સીલ મારવામાં આવે છે, તો અમારી માંગણી એક જ છે કે તાત્કાલિક ધોરણે રાત્રિ બજારને સીલ મારવું જોઈએ. અને જે પણ દુકાનદારોએ જે ભાડા પટ્ટા પર દુકાનો બીજી પણ આપેલી છે અને સાથે સાથે સ્ટોલો લગાવેલા છે, આવા તમામ સ્ટોલોના દુકાનદારોને તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવું જોઈએ અને દુકાન પરત લેવી જોઈએ તેવી અમારી માંગ છે. અને જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોમાં અમે ફરીથી રાત્રિ બજારની બહાર જ
જે પણ આંદોલન કરવાનું છે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિ સુધી રહેશે. રાત્રી બજારમાં લગાવવામાં આવેલા કેમેરાના વિડિયોઝ જોવા માટેના ડેસ્ક પણ બંધ હાલતમાં મળી આવ્યા છે, શું કહેશો? હા, ચોક્કસથી જે કહેવાય છે કે જે સીસીટીવી કેમેરા માટેનું જે ટીવી મૂકવામાં આવ્યું છે, સાંસદ ડેસ્ક મૂકવામાં આવ્યું છે, આ તમામ બંધ હાલતમાં છે. અને ત્યાં ગાડી તમે જોવો કે સિક્યુરિટી ગાર્ડ પણ મૂકવામાં આવ્યા નથી. જે દુકાનદારોએ પણ સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂર છે, છતાં પણ એક પણ દુકાનદારોને સિક્યુરિટી ગાર્ડ નથી રાખ્યો. ઓનલી કોર્પોરેશનના 3 સિક્યુરિટી ગાર્ડ છે, એ 3 શિફ્ટ વાઇઝ જ આવે છે, એટલે એક એક સિક્યુરિટી ગાર્ડ છે. આટલી બધી પબ્લિકની અંદર જો કદાચ કોઈ હુનારત બનશે અથવા ભાગદોડ થશે તો તેની જવાબદારી કોની? સાથે સાથે ત્યાં ગાડી તમે જો કે રાત્રિ બજારની અંદર ગેસના બાટલો ચાલુ હોય છે, અને ગેસના બાટલો જો કદાચ ફાટે અથવા તો કંઈક ગેસના બાટલથી કંઈક નુકસાન થશે અને અફરાતફરી થશે તો તેનો જવાબદાર કોણ? એટલે તાત્કાલિક ધોરણે મેયરશ્રીએ જે મુલાકાત લીધી છે, પરંતુ જે પાયાની સુવિધાઓ છે અને પાયાની અસુવિધાઓ છે તેના માટે ખાસ વિઝિટ કરે તેવી અમારી માંગ સાથે આવેદનપત્ર આપવા માટે આવે છે.